सलाम भाई आओ। वालेकुम अस्सलाम, पधारो। तुमने ना पढ़ाए, पधारो। 10 मिनिट नो गई ने, 25 मिनिट है, तू आवे छे। सॉरी दोस्त, तने तो खबर छे काजी बरवाड़ा थी यहां राजकोट मने सेटल थवाने 2 महीना थया छे, એટલે વર્કલોડ થોડો વધારે રહે છે અને એમાં બિઝનેસ જમાવવા માટે દોડા દોડી કરવી પડે છે, એટલે જરા એ બધી વાત મૂક, મારા કામનું શું થયું કે એ આલે તારો ફોન આવ્યો એટલે તરત જ ભાઈની દુકાનેથી મંગાવી લીધો તો બાકી બરાબરની તેજી છે હો તારે 2 જ મહિનામાં ચાઇનાના ડબ્બામાંથી એપલના મોબાઈલ ઉપર આવી ગયો ના ભાઈ ના તને તો ખબર છે હું કેટલો કરકસરથી જીવવા વાળો માણસ છું હા તો મજબૂરી છે કે જે મને મારું વતન મુકાયું અને હવે હવા ખોટા ખર્ચા પણ કરાવે છે પણ ભાઈ તું ફિકર ના કર જાઓ બને એટલા જલ્દી હું તને કટકે કટકે આ મોબાઈલના પૈસા ચૂકવી આપીશ અત્યારે ધંધો સેટ કરવા માટે કર્જે નસના લીધી છે ને એટલે થોડો ટાઈમ લાગશે બસ તું પૈસાનું ટેન્શન ન લે એ તો તારી રીતથી આપજે પણ તું કઈ મજબૂરીની વાત કરે છો જરાક દિલ ખોલીને વાત કર શું દિલ ખોલીને વાત કરું દોસ્ત એમ સમજ કે આજકાલની છોકરીઓના નખરા કાલે પાછો છોકરી જોવા જાઉં છું અને પેલાની એક બે છોકરીઓએ મને મારો આ મોબાઈલ જોઈને જજ કરેલો કે આવો ડબ્બો મોબાઈલ વાપરનાર અમને શું લાઇફસ્ટાઈલ આપશે અને હું પાછો નાના સેન્ટરથી બિલોંગ કરું છું અને ત્યાં નોકરી કરતો હતો એટલે રિશ્તા માટે ના પડવાનું બીજું મોટું રીઝન મળી ગયું એટલે ભાઈ બરવાળાથી રાજકોટ વસાવાનું કારણ જ કે નાના સેન્ટરમાં કોઈ છોકરીઓ આપવા તૈયાર જ નથી ગામડાની છોકરીઓને સિટીમાં જવું છે સિટીની છોકરીઓને મેટ્રો સિટીમાં અને મેટ્રોની છોકરીઓ તો આજકાલ ફોરેનના સપના જોવે છે એમાં હવે અમારા જેવા નાના ગામના છોકરાઓ ક્યાં જાય એટલે મને બરવાળા મૂકી અને અહીંયા રાજકોટ સેટલ થવું પડ્યું છે બહુ સાચી વાત છે ભાઈ તારી આજકાલની છોકરીઓના સપના જ કંઈક વધારે મોટા થઈ ગયા છે પણ ભાઈ સાચું કહું મને તો ગામડાની જ લાઈફ ગમે હો શું મોટા વગડા જેવા અમારા મકાનો સવારે 9 થી સાંજે 7 સુધીનો ધંધો ના કોઈ ટ્રાફિકની માથાકૂટ કે ના તો કોઈ પોલ્યુશન મને તો સાલું એ નથી સમજાતું કે ગામડાની સુકૂનની લાઈફ મૂકીને આજની છોકરીને અહીંયા સિટીની દોડાદોડી વાળી લાઈફ કેમ પસંદ હશે અમારા મોટા વગડા જેવા મકાનો મૂકીને આ કબૂતર ખાનામાં રહેવાનું છોકરીઓ કેમ પસંદ કરતી હશે તારી વાત ખોટી નથી ભાઈ પણ છોકરીઓનું આવો વ્યૂ બચ્ચાઓના બ્રાઇટ ફ્યુચર માટે પણ હોઈ શકે ને કેમ ભાઈ અમને શું અમારા મા બાપે સારું ફ્યુચર નથી આપ્યું અરે અહીંયા સિટી કરતા ત્યાં નાના સેન્ટરમાં બચ્ચાઓની તરબિયત વધારે બેટર થાય છે અને હવે તો નાના સેન્ટરમાં પણ એજ્યુકેશનનું લેવલ બહુ સારું થઈ ગયું છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દરેક નાના સેન્ટરમાં જોવા મળે છે અને ત્યાં એડમિશન માટે ડોનેશનના નામે ખોટા પૈસા પણ નથી આપવા પડતા જ્યારે અહીંયા સિટીમાં ડોનેશનના નામે લૂંટ ચાલે છે લૂંટ પણ ભાઈ મોટા સેન્ટરમાં હરવા ફરવાના કેટલા બધા સ્થળો હોય છે જ્યારે ઈ બાબતે નાના સેન્ટરોમાં કાંઈ હોતું નથી ઈ વેમમાં ના રે ભાઈ નાના સેન્ટરના લોકો અવારનવાર પિકનિક પર કે પછી હુદુદ કિરામની જાહેરાત વાસ્તે નીકળી શકે છે ચાલ તું જ કે છેલ્લે 3-4 દિવસના મોટા પિકનિક પર તું ક્યારે ગયો હતો કદાચ 2 વર્ષ જેવું થયું હશે એ જ વાત છે ભાઈ કે મોટા સેન્ટરના લોકો 2-3 વર્ષે એકવાર બરાબર રીતે ફરવા નીકળી શકે જ્યારે નાના સેન્ટરના લોકો વર્ષમાં 2 થી 3 વાર આરામથી રિલેક્સ થવા માટે નીકળી શકે મોટા સેન્ટરના લોકો પોતાની હેક્ટિક લાઈફમાં પ્લાનિંગ કર્યા જ કરે અને નાના સેન્ટરના લોકો લાઈફ એન્જોય કરે અહીંયા મોટા સેન્ટરમાં ધંધા પર રાતે 11 વાગ્યા સુધી બેસા રહીએ પછી રાતે જમન જમીને ફ્રી થઈએ તે તો 12 વાગી જાય હવે આવામાં ફેમિલીને શું ટાઈમ આપી શકાય ભાઈ તારી વાત 100% સાચી ભાઈ કાન પકડા પરંતુ આ બધું આજની છોકરીઓને કોણ સમજાવે નાના સેન્ટરમાં પણ આવા તૈયાર થતી નથી અને નોકરી કરતો હોય એવા છોકરા સાથે જલ્દી રિશ્તો પણ કરવા તૈયાર થતી નથી અને આપણા સમાજમાં છોકરાઓની સામે છોકરીઓની સંખ્યા તો ઘણી જ બધી ઓછી છે તો આવા સંજોગોમાં આપણે છોકરાઓને જ કોમ્પ્રોમાઇઝ કરવું પડશે ને હા કોમ્પ્રોમાઇઝ તો કરવું પડશે પણ ભાઈ પોતાનું ગામ મુકાવી દે ને એવો કોમ્પ્રોમાઇઝ બધા છોકરા નથી કરી શકતા મારા જેવા અમુક દીકરાઓ છે જે પોતાનું ગામ મૂકી મોટા સેન્ટરમાં આવવા તૈયાર થઈ જાય છે પણ ઘણા પાસે એવો સ્કોપ પણ નથી એ બધાનું શું
ભાઈ, ખાલી નાના સેન્ટર્સમાં તકલીફ છે એવું નથી, અમારા ગામ જેવા મોટા સેન્ટરમાં પણ શાદી લાયક દીકરાઓને ઘણી બધી તકલીફો પડે છે. પણ એના માટે સ્કોપ છે ને? સ્કોપ માલે ગાવ ભાઈ, મજાકની વાત નથી આ, ઘણો સિરિયસ ઇશ્યુ છે. માલેગાંવથી આવતી છોકરીઓને આપણા માહોલમાં સેટ થતા 1 થી 2 વર્ષ લાગી જાય છે, અને એમાં પણ બીજી ઘણી તકલીફો આવે છે. હા, એક પ્લસ પોઈન્ટ જરૂર છે કે ત્યાંની છોકરીઓ આપણા બુઝુર્ગોને ડસ્ટબિન નથી સમજતી. ડસ્ટબિન એટલે? સમજાયું નહીં ભાઈ. ભાઈ, આજકાલ અમુક છોકરીઓ ઘરના બુઝુર્ગોને ડસ્ટબિન તરીકે સંબોધે છે. છોકરો જ્યારે છોકરી જોવા જાય ને, ત્યારે છોકરી છોકરાને બિંદાસ પૂછે છે કે તમારા ઘરમાં કેટલા ડસ્ટબિન છે. એવો એટીટ્યુડ બતાવે છે કે જાણે પોતે તો ક્યારે ડસ્ટબિન થવાની જ નથી. શું વાત કરે છો ભાઈ, આટલી ખરાબ પરિસ્થિતિ આવી ગઈ છે? શું આવી છોકરીના મા બાપ છોકરીને સમજાવતા નહીં હોય? સમજાવતા હશે અને નહીં પણ. બધી જાતના લોકો હોય છે, અને ઘણા તો એવા હોય છે કે જે સમજાવવાની જગ્યાએ દીકરીને ચડાવે છે, પોતે જ પોતાની દીકરીનું ભવિષ્ય બગાડે છે, પોતાની દીકરીનો રિશ્તો સમયસર કરતા નથી, અને પછી એવી છોકરીઓ ગમે એવા છોકરા સાથે લવ લફડામાં પડીને ભાગવા તૈયાર થઈ જાય છે. આજકાલ આ સોશિયલ મીડિયાના હિસાબે આ બધું બહુ જ વધી ગયું છે. ચાલ ભાઈ, આ ટોપિક તો એવો છે કે જો આના ઉપર ચર્ચામાં ઉતરશું તો દિવસો નીકળી જશે. હું અત્યારે જાઉં છું, મને કાલ માટે હજી બીજી ઘણી તૈયારીઓ કરવાની છે. અને ભાઈ, તું દુઆ કરજે મારા માટે અને મારા જેવા બીજા છોકરાઓ માટે કે જેને શાદીની ઉમ્મીદ છે, એ બધાના ઉંમર જલ્દથી જલ્દ સહેલ થઈ જાય. આમીન. ચોક્કસ ભાઈ, એન્ડ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ભાઈ. ચાલ, ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. એ ભાઈ, રિશ્તો નક્કી થાય એટલે પેંડાનું બોક્સ મોકલજે પહેલા મારા ઘરે. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, તેમજ અમારા YouTube ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. અને હા, જો તમારી પાસે આવા કોઈ થોટ્સ હોય તો તેનો સ્ક્રિપ્ટિંગ કરી અને અમારા WhatsApp નંબર 8081881 પર અમને મોકલી આપો, જેથી કરીને અમે એના પર આવો સારો વિડીયો બનાવી શકીએ. ખુદા હાફિઝ.